નમસ્તે બાળકો, મજામાં બધા? સારું, ચાલો ત્યારે આજે આપણે વર્ગમાં શું છે કંઈક જોઈએ. આપણા વર્ગમાં છે આ વાર્તાની પુસ્તકો રાખવાની નાની અમથી સરસ મજાની લાઇબ્રેરી. એવી લાઇબ્રેરીમાં તો ઘણા બધા વાર્તાના પુસ્તકો રાખેલા છે. મેં ગમે છે ને બધાને વાર્તા. અત્યારે તમે વિડીયોમાં બધા મિસ વાર્તા કહે છે, સાંભળો છો? પછી ઘરે મમ્મી તમને કંઈ વાર્તા કહે છે? જો ભાઈ, તમારે બધાને સરસ મજાની વાર્તાઓ પાક્કી કરવાની છે હો. હું આજે તમને એક સરસ મજાની વાર્તા કહું છું અને ત્યાર પછી આપણે થોડુંક શીખીશું, બરાબર? ચાલો બાળકો, આપણે અહીંયા લાઇબ્રેરીમાંથી એક સરસ મજાનું વાર્તાનું પુસ્તક લઈએ છીએ. ચાલો બાળકો, જુઓ, અહીંયા તમારા માટે એક સરસ મજાની વાર્તાની ચોપડી છે ને, એનું નામ છે બુદ્ધિશાળી વાણંદ. એક વાણંદભાઈની વાર્તા છે. જો હજી તમને બધું વાંચતા ન આવડે, આખી વાર્તાઓ વાંચતા ન આવડે, પણ ચિત્રો જોતા જવાના અને આવી વાર્તા મિસ કંઈ સંભળાવે અથવા તો મમ્મી તમને કહે તો તમારે સરસ મજાની શીખી લેવાની. આ બુકમાં, આ ચોપડીમાં એક વાણંદભાઈની અને સિંહની વાર્તા છે. જોઈ છે ને આપણે? ચાલો જો હું પેજ ફેરવું છું, તમે જોતા છો. જુઓ જુઓ ભાઈ, અહીંયા છે એક વાણંદભાઈનું ચિત્ર છે ને. હવે એ વાણંદભાઈ શું કામ કરે? વાળ કાપવાનું, બરાબર? તો વાણંદભાઈ પોતાનો વાળ કાપવાનો સામાન લઈ અને એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. રસ્તામાં એક મોટું જંગલ આવ્યું એટલે વાણંદભાઈ તો જંગલના રસ્તે ધીમે ધીમે આગળ ચાલતા થયા. વાણંદભાઈ જંગલમાંથી પસાર થતા હતા ને, તો એને રસ્તામાં એક ખૂંખાર સિંહ મળ્યો. અરે, સિંહ સામે આવ્યો એટલે વાણંદભાઈ તો ડરી ગયા, ગભરાઈ ગયા. દેખાય છે ને તમને, વાણંદભાઈની સામે સિંહ આવ્યો છે. પછી આગળ શું થાય છે? ચલો આપણે આગળ પેજ ફેરવીએ. સિંહ તો મોટી ત્રાળ નાખી અને વાણંદભાઈની સામે આવી અને ઊભો રહ્યો અને શું કહ્યું ખબર છે? કે હું તો તમને ખાઈ જઈશ. પણ આ વાણંદભાઈ છે ને ખૂબ ચાલાક હતા. એમણે સિંહની સામે જોઈ અને ડર્યા વગર કહ્યું કે અરે વાહ સિંહભાઈ, તમે તો મને મળી ગયા, હું તો ઘણા સમયથી તમને શોધતો હતો. સિંહને તો ભાઈ નવાઈ લાગી હો કે વાણંદભાઈ આવું કેમ બોલે છે. વાણંદની વાત સાંભળી સિંહને નવાઈ લાગી અને સિંહે કહ્યું કે વાણંદભાઈ, તમે મને શોધતા હતા, કેમ તમારે મારું શું કામ છે? તમે શું કામ મને શોધતા હતા? એમ બંને વાત કરે છે. પછી આગળ જોઈએ તો વાણંદભાઈ તેને સિંહને સમજાવે છે કે મારી પાસે છે ને તારા જેવો એક સિંહ તો છે અને હવે મારે બીજા એક સિંહની જરૂર છે, એટલે મારી પાસે બે સિંહ થઈ જાય. એટલા માટે હું જંગલમાં નીકળ્યો હતો. હું તો સિંહને શોધવા જ નીકળ્યો હતો. સારું થયું તું મને મળી ગયો. મારે તો એક સિંહ મેં મારી પાસે પૂરીને રાખ્યો છે અને બીજો પણ તું મળી ગયો. તો સિંહથી વાણંદભાઈ ડર્યા નહીં, પરંતુ તેણે સિંહને ડરાવ્યો. જો પછી વાણંદભાઈએ શું કહ્યું કે તું ઊભો રહે, હું તને હમણાં બતાવું કે મારી પાસે કયો સિંહ છે, ચાલ. એમ કરી અને વાણંદભાઈએ શું કર્યું? વાણંદભાઈએ પોતાની પાસે જે અરીસો હોય ને, એ અરીસામાં સિંહને તેનું પ્રતિબિંબ બતાવ્યું. અરીસામાં સિંહ પોતાનું મોઢું જોયું ને, તો તેને થયું કે સામે તો કોઈ બીજો સિંહ છે. અરે બાપરે, આ વાણંદભાઈ તો મને પકડી લેશે અને આમાં પૂરી દેશે. અને સિંહભાઈ તો આ જોઈ અને ડરી ગયા અને વાણંદભાઈ મને છોડી દો, મને જવા દો, મને જવા દો એમ કરી અને વાણંદભાઈ તો સિંહને ડરાવવા માંડ્યા અને સિંહભાઈ તો ડરીને જંગલમાંથી દૂર દૂર ભાગી ગયા અને વાણંદભાઈનો જીવ બચી ગયો. બરાબર બાળકો? જુઓ, સિંહભાઈ તો વાણંદને ડરાવવાના બદલે પોતે જ વાણંદભાઈથી ડરી ગયા અને બચી અને ભાગવા માંડ્યા.
બરાબર. આ વાર્તાનો સાર એવો થાય કે બુદ્ધિ શક્તિથી જીવન બચાવવું જોઈએ. ડરવાથી કામ ચાલે નહીં, ડરવાનું નહીં, પરંતુ બુદ્ધિથી કામ ચલાવવાનું. બરાબર બાળકો? સરસ મજાની વાર્તા ગમી ને તમને બધાને? ચાલો હવે આપણે આગળ ગુજરાતી વિષયમાં હું તમને તમારી સામે શું લખ્યું છે જુઓ. અહીંયા છે ક કા કી કી કુ કુ કે અને કઈ. આપણે અત્યાર સુધીમાં ક થી કઈ સુધીની બારાક્ષરી શીખ્યા. આજે આપણે લખવાનું નથી બાળકો, પણ હું તમને કહું એ તમારે સરસ મજાનું કરી બતાવવાનું છે. જુઓ આ ક છે ને, તો ક પરથી તમારે બે સરસ મજાના શબ્દો તમારી જાતે શોધી અને ખાલી બોલવાના છે. ક પરથી ક પ પછી બીજું ક સ ર ત, એવી રીતના બે શબ્દો તમારે તમારી જાતે વિચારવાના અને બોલવાના. એવી જ રીતે કા પરથી કાબર કાતર, આવી રીતે ક કા કી કી થી લઈ અને કઈ સુધીના બધા જ સરસ મજાના મૂળાક્ષરો પરથી તમારે શબ્દો બે બે શબ્દો બોલવાના છે. બરાબર? ગુજરાતી વિષયમાં આટલું કરજો. આવજો બાળકો.